તો આ પ્રમાણે તમે ડિસ્પ્લે પર નંબર એડ કરી શકો છો જેથી કરીને ભવિષ્યમાં ક્યારેય પણ આવી રીતના કોઈ પ્રોબ્લેમ થયો હોય અને તમને ખ્યાલ ના હોય તો તમારા પરિવારને બીજા લોકો ફોન કરી શકે તો ડિસ્પ્લે પર નંબર રાખવો ખૂબ જ જરૂરી છે તો ડિસ્પ્લે પર નંબર રાખવા માટે તમારે એક તમારા મોબાઈલમાં નાનું અમતું સેટિંગ્સ કરવાનું રહેશે અને એમાં સૌપ્રથમ તમારે તમારા મોબાઈલના સેટિંગ્સમાં જવાનું રહેશે સેટિંગ્સમાં જશો એટલે ઘણા બધા ઓપ્શન અહીં આવી જશે એમાં એક ઓપ્શન આવશે લોક સ્ક્રીન એન્ડ વેલ પેપર આ પ્રમાણે તમારા મોબાઈલની અંદર લોક સ્ક્રીન એન્ડ વોલપેપર ઓપન કરી લેવાનું છે આ પ્રમાણે તમે ક્યાંય ના મળે તો તમે ચર્ચ કરો ઉપરથી લોક સ્ક્રીન કરીને કરશો તો તો પણ તમારા મોબાઈલની અંદર જ્યાં પણ હશે લોક સ્ક્રીન એન્ડ વોલપેપર તો આવી જશે તો અહીંયા લોક સ્ક્રીન સેટિંગ્સ ઉપર પણ ક્લિક કરી શકો છો તો હું અહીંયા લોક સ્ક્રીન સેટિંગ્સ ઉપર ક્લિક કરી અને એન્ટર થઈશ તો અહીંયા લોક સ્ક્રીન સેટિંગ્સ ઉપર ક્લિક કરી લઉં છું ત્યાર પછી તમારે અહીં પહેલું જે ઓપ્શન છે લોક સ્ક્રીન સેટિંગ્સ કરીને તો એને ઓપન કરી લેવાનું છે એને ઓપન કર્યા પછી તમારા અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે તો તેમાંનો એક ઓપ્શન અહીંયા આવે છે નીચે તમે જોઈ શકો છો એડ ટેક્સ ઓન લોક સ્ક્રીન ઠીક હતી આ અહીંયા તમે એના ઉપર ક્લિક કરવાનું રહેશે એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા તમારું નામ લખી શકો છો અથવા તો મોબાઈલ નંબર લખી શકો કોઈ પણ વસ્તુ લખી શકો તમારા પરિવારના મોબાઈલ નંબર લખી શકો અથવા તો તમારા મોબાઈલ નંબર પણ લખી શકો તો હું અહીંયા કોઈપણ એક મોબાઈલ નંબર લખી નાખું છું તો આ પ્રમાણે મેં મોબાઈલ નંબર એક્ઝામ્પલ તરીકે લખ્યો છે અને ત્યારબાદ તમારે ઓકે કરી દેવાનું છે બીજું કશું કરવાનું નથી હવે અહીંયાથી આપણે એક્ઝિટ થઈ જવાનું છે બહાર નીકળી જવાનું છે અને બહાર નીકળી અને તમે જ્યારે પણ હવે તમારી જ્યારે મોબાઈલ જે છે એ ઓફ હશે અને હોમ સ્ક્રીન દેખાશે ત્યારે તમારો મોબાઈલ નંબર ડિસ્પ્લે ઉપર દેખાશે તો હું સૌપ્રથમ મોબાઈલને લોક કરી દઉં છું અને ત્યારબાદ સ્ક્રીન ઓફ થશે ઓન થશે એટલે મોબાઈલ નંબર ડિસ્પ્લે પર દેખાશે હું તમને દેખાડવાનો પ્રયત્ન કરું છું તો આ પ્રમાણે તમે જોઈ શકો છો મોબાઈલ નંબર મેં જે પણ એડ કરેલા હતા એ ડિસ્પ્લે પર સામે આવ્યા છે તો આ પ્રમાણે તમારા મોબાઈલ નંબર કોઈ પણ તમારો મોબાઈલ હોય અથવા તમારા પરિવારનો મોબાઈલ નંબર હોય તો એ તમે એડ કરી શકો છો ક્યારે પણ કટોકટીના સમયમાં આપણે દાખલા તરીકે કોઈ પણ એક્સિડેન્ટ હોય અથવા તો કોઈ બેભાન અવસ્થામાં હોય અને કોઈ બીજા વ્યક્તિ આપણી હેલ્પ કરવા માગતા હોય તો એવા સમયમાં આપણે કામ આવે છે વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો